હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશે જાણીશું. શૈક્ષણિક વર્ષ 2021-22માં અરજી કરતા વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના. ગુજરાત રાજ્યમાં આવેલ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવી તેમજ ડિપ્લોમા અભ્યાસક્રમમાં 65% કે તેથી વધુ ગુણ મેળવી શૈક્ષણિક વર્ષ 2021-22માં સ્નાતક અથવા ડિપ્લોમા અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ યોજના અન્વયે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાના શૈક્ષણિક વિભાગના સંબંધિત તમામ ઠરાવમાં જણાવ્યા મુજબની પર્સન્ટાઇલ અને વાલીની આવકની પાત્રતા ધરાવતા અને શૈક્ષણિક વર્ષ 2021-22માં સ્નાતક અથવા ડિપ્લોમા અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ નીચે આપેલી લિંક પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વિદ્યાર્થીએ ઓનલાઈન ફોર્મ આપેલ લિંક પર રજિસ્ટ્રેશન કરી ભરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરતા પહેલાં વિદ્યાર્થીએ નોટિસ બોર્ડ પર આપેલી બધી વિગતો જે તે લાઇન પર ક્લિક કરી વાંચી લેવી તથા ત્યારબાદ જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે આપેલી વેબસાઇટ પર લોગિન થવાનું રહેશે. રિન્યુઅલ અરજી માટે રજિસ્ટર થયેલા મોબાઈલ નંબર પર જ પાસવર્ડ આવશે, જેના વડે વિદ્યાર્થીને લોગિન થવાનું રહેશે. વિદ્યાર્થીએ મોબાઈલ નંબર પોતાનો જ આપવો અને સમગ્ર અભ્યાસક્રમના સમયગાળા દરમિયાન બદલવાનો નહીં. ભવિષ્યમાં એ જ નંબર પર SMS દ્વારા માહિતી મોકલવામાં આવશે. લોગિન થયા પછી માંગવામાં આવેલ વિગતો ભરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. આ દસ્તાવેજોની ફાઇલ બનાવવાની રહેશે અને તેની સાઇઝ 1 MB અથવા તો JPG સાઇઝ 512 KB હોવી જોઈએ. વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યા ત્યાર પછીના ક્રમિક શૈક્ષણિક વર્ષમાં રિન્યુઅલ સહાય મેળવવા માટે અગાઉ જે વર્ષે શિષ્યવૃત્તિ મળી હોય તે પરીક્ષામાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે અને જે તે શૈક્ષણિક વર્ષ શૈક્ષણિક સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે જે તે શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછી 75% હાજરી હોવી ફરજિયાત છે, જે અંગે સંસ્થાનું પ્રમાણપત્ર જરૂરી છે. આ પ્રમાણપત્રનું ફોર્મેટ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. વિદ્યાર્થીએ પોતાનો પ્રવેશ આખરી થાય ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. યોજનાના વેબ પોર્ટલ આપેલ વેબસાઇટ પર યોજનાના તમામ ઠરાવો ઉપલબ્ધ છે. વિદ્યાર્થીએ વાલીની આવક અંગેનું નાણાકીય વર્ષ 2020-21નું આવકનું પ્રમાણપત્ર મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી પાસેથી મેળવવાનું રહેશે. વિદ્યાર્થીએ આવકના સેલ્ફ ડિક્લેરેશનમાં પણ વાલીની આવકની વિગતો આપવાની રહેશે. વધુની માહિતી હું બીજા વિડીયોમાં તમને જણાવું છું. આ વિડીયો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સાથે શેર કરો.